નમસ્તે દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું. અમારા બધા જ દર્શક મિત્રોને ભગવાન ધન્વંતરી સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે. મિત્રો, જે લોકોને સવારમાં પેટ સાફ ન થતું હોય, એટલે કે કબજિયાત રહેતી હોય, સંપૂર્ણપણે પેટ સાફ ન થતું હોય, દિવસમાં બે વખત કે ત્રણ વખત જવું પડતું હોય, અથવા સવાર સવારમાં જ બે બે વાર જવું પડે, તો એની માટે હાલની સિઝન છે શિયાળામાં એક એવું ફળ, શિયાળામાં મળતું એક એવું અદ્ભુત અને ચમત્કારિક ફળ કહી શકાય, જે આ પેટ ન સાફ થવાની સમસ્યા છે એને મટાડી દેશે. મિત્રો, આ ફળ છે, તમે દિવસમાં બે કે ત્રણ ખાવ એટલે પેટ એકદમ સાફ થઈ જાય છે, એકદમ ખુલ્લાશેથી ઝાડો ઉતરી જાય છે અને કબજિયાતની સમસ્યા મટી જાય છે. હવે મિત્રો, શિયાળામાં જ આ ફળ મળે છે અને ખૂબ જ એમ કહેવાય કે હાઈ એનર્જી ફ્રૂટ. મિત્રો, જે કબજિયાતની સમસ્યા જે લોકોને વારંવાર રહેતી હોય છે એમની માટે ખૂબ જ કારગર છે આ ફળ. ખૂબ આસાનીથી આખું પેટ છે એ સાફ થઈ જાય છે, આંતરડા સાફ થઈ જાય છે. હવે દોસ્તો, હું જે ફળની વાત કરું છું એ મિત્રો આ જામફળ છે, જમરૂખ અથવા જામફળ. મિત્રો, આ જામફળીનું વૃક્ષ છે. આ વૃક્ષ એટલું ઉપયોગી છે શરીર માટે કે એની વાત ન પૂછો. એના પાન પણ ખૂબ ઉપયોગી છે, પરંતુ આજે માત્ર એના ફળની વાત કરી દઉં. મિત્રો, હવે આ જામફળ છે, એની અંદર જો આવા પાકા ફળ હોય મિત્રો, આ ફળ ખાવાથી શરીરમાં આવા દિવસમાં તમે બે થી ત્રણ જામફળ ખાઓ મિત્રો પાકા, એટલે પેટ એકદમ સાફ થઈ જાય છે. પહેલી વાત તો એ, આની અંદર ફાઇબર છે પુષ્કળ માત્રામાં હોય છે, અને ફાઇબર એવી વસ્તુ છે જે પેટ એકદમ સાફ કરી દેશે, કબજિયાતને દૂર કરવા માટે ખૂબ કારગર છે. એ સિવાય તમને એક મહત્ત્વની વાત કરી દઉં તો મિત્રો, આ હાઈ એનર્જી ફ્રૂટ છે. આ ફ્રૂટ ખાવાથી શરીરમાં ખૂબ જ એનર્જી મળે છે અને એમ કહેવાય કે ખૂબ શક્તિ આવે છે. એ સિવાય દોસ્તો, આ એક જામફળ છે, એની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ડાયટરી ફાઇબર, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા અદ્ભુત અને ઘણા બધા અઢળક પોષક તત્વો એની અંદર રહેલા છે. ખૂબ જ સ્ફૂર્તિ આપતું આ ફ્રૂટ છે. મિત્રો, તમે સવાર સવારમાં બે જામફળ આવા પાકા ખાઈ લો તો પણ મિત્રો તમને શરીરમાં ખૂબ જ એનર્જી આવે છે, અને કદાચ તમે સવારનો નાસ્તો ન કર્યો અને માત્ર બે કે ત્રણ આ જામફળ ખાઈ લો મિત્રો, ખૂબ જ પાવરફુલ પરિણામ આપે છે, અને ખાસ જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય એની માટે ખૂબ કારગર છે, અથવા એ સિવાય જે લોકોને અશક્તિ અને નબળાઈ જેવું રહેતું હોય તો એની માટે આ જામફળ છે એનો પલ્પ કાઢી અને વચ્ચેનો જે હોય છે એને સેજ મેશ જેવું કરીને એમાં તમે થોડું મધ મિક્સ કરી અને આને ખાવને તો આ ખૂબ શક્તિ આપે છે, સ્ફૂર્તિ આપે છે, એનર્જી આપે છે. હવે જે લોકોનું પેટ સાફ નથી થતું એની માટે આ હાલની સિઝનમાં વરદાનરૂપ છે, એટલે દરરોજ તમારે બે થી ત્રણ જામફળ ખાવા જ જોઈએ મિત્રો. પેટ એકદમ સાફ આવે છે અને કબજિયાત ન થાય, એટલે મિત્રો પેટની બીજી સમસ્યા પણ એની મેળે જ દૂર થઈ જાય છે. દોસ્તો, ગેસ એસિડિટી પણ દૂર થઈ જાય છે. ખાસ કરીને તમે જે વધારે શાક અને રોટલીનું ખોરાકમાં લ્યો છો એની જગ્યાએ શિયાળા પૂરતા તમે બે કે ત્રણ જામફળ દિવસમાં ખાઓ તો મિત્રો આ ખૂબ જ અસરકારક પરિણામ આપે છે પેટની બધી જ બીમારીઓને દૂર કરવા માટે, અને કબજિયાત માટે તો ખૂબ જ રામબાણ છે દોસ્તો. એટલે જે લોકોને આવી સમસ્યા હોય અને સમસ્યા ન હોય તો પણ મિત્રો દરરોજ બે થી ત્રણ જામફળ છે એ ખાવા જ જોઈએ. તો દોસ્તો, આ હતો અમારો આજનો વિડીયો. અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી, તેમજ બાજુમાં રહેલ બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.